પરાઠા વણવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે ફૂલેલા ફૂલેલા અને શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે એવા મેથી આલુ પરાઠા આ પરાઠા આજે આપણે એકદમ નવી રીતે બનાવીશું અહીંયા તમે જુઓ કેટલા મસ્ત આપણા પરાઠા બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને આ પરાઠાનો સ્વાદ સો ગણો વધારતી સ્પેશિયલ લીલા લસણ કોથમીર મરચાંની ચટણી પણ બનાવીશું તો ચાલો રેસીપીને શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે સૌથી પહેલા એકદમ નવા સ્વાદ સાથે પરાઠા વણવાની ઝંઝટ વગર મેથી મલાઈ પરાઠા કે પછી મેથી આલુ પરાઠા બનાવવા માટે અહીંયા મેં બે કપ મેથીની ભાજી લીધી છે મેથીની ભાજીને એકદમ સારી રીતે ધોઈ સાફ કરીને લીધી છે અહીંયા આપણે મેથીની ભાજીની ક્વોન્ટિટી આપણે જેટલો લોટ લેશું એટલી જ લેવાની છે તો મેથીની ભાજી સરસ ધોવાઈ ગઈ છે હવે મેથીની ભાજીને આપણે એકદમ ઝીણી સમારી લેશું મેથીની ભાજીને એકદમ સરસ ઝીણી સમારવા માટે અહીંયા મેં ચોપર લીધું છે ચોપરમાં મેથીની ભાજી બહુ જ સરસ ઝીણી સમારાઈ જાય છે પણ જો ઘરમાં ચોપર ના હોય તો તમે મિક્સર જારમાં પણ મિક્સરને ચાલુ બંધ કરી અને એકદમ સરસ ઝીણી મેથીની ભાજી સમારી શકો છો અહીંયા તમે જુઓ સહેજ પણ મેથીની ભાજીમાંથી પાણી અલગ નથી થયું આપણી ભાજી એકદમ સરસ કોરી રહી છે અને બહુ જ સરસ ઝીણી એવી સમારાઈ ગઈ છે છેને મેથીની ભાજીને સમારવાની એકદમ નવી રીત તો તૈયાર કરેલી આ મેથીની ભાજીને આપણે લોટ બાંધવા માટે એક મોટા વાસણમાં કાઢી લેશું અને હવે અહીં આપણે જેટલી મેથીની ભાજી લીધી એટલો જ લોટ લેવાનો છે તો બે કપ મેથીની ભાજી સાથે આપણે બે કપ જેટલો રોટલીનો લોટ લેશું અને પરોઠાનો સ્વાદ સો ગણો વધારવા માટે બે કપ લોટની સાથે વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું સાથે આપણે આ પરાઠામાં મલાઈ ઉમેરીશું આ પરાઠામાં મલાઈ ઉમેરવાથી પરાઠા એકદમ સરસ ખાવામાં ટેસ્ટી બનશે અને સહેજ પણ તમને આ પરાઠા કડવા નહીં લાગે અહીંયા તમારી પાસે જો ઘરમાં મલાઈ ના હોય તો તમે દહીં પણ લઈ શકો છો અડધા કપ જેટલી મેં મલાઈ લીધી છે એકથી દોઢ ટી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશો અને અડધી ટીસ્પૂન જેટલા અજવાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરીશું જેથી પરાઠા પચવામાં એકદમ સરળ રહે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરતા જશું અને આનો આપણે રોટલી જેવો સોફ્ટ લોટ બાંધવા બાંધી લેશું તો પહેલા આ રીતે સરસ બધું મિક્સ કરી લેવાનું અને પછી થોડું થોડું કરી અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી અને રોટલી જેવો સોફ્ટ લોટ બાંધવાનો આટલો લોટ બાંધવા માટે આપણે અહીંયા અડધા કપ જેટલું પાણી જોઈશે અહીંયા તમે જુઓ એકદમ સરસ સોફ્ટ એવો મેં લોટ બાંધીને તૈયાર કરી દીધો છે લોટને દસ પંદર મિનિટ માટે રેસ્ટ આપી દેશું જેથી આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ જાય અને આપણો લોટ સેટ થાય ત્યાં સુધીમાં આપણે પરાઠામાં ભરવા માટેનો મસાલો બનાવીશું અહીંયા પરાઠાનો મસાલો બનાવવા માટે સાઈઝના બાફેલા બટેટા લીધા છે બટેટાને એક કલાક અગાઉ બાફી લેવાના અને પછી એકદમ સરસ બટેટા ઠંડા થઈ જાય પછી જ આલુ પરાઠા માટે મસાલો બનાવવાનો જેથી આપણો મસાલો સહેજ પણ ચીકણો ના થાય અને મસાલો એકદમ સરસ કોરો રહે તો જ્યારે તમે પરાઠામાં મસાલો ભરો તો એકદમ આસાનીથી પરાઠાને તમે વણી શકો અને વણતા સમયે પરાઠા બિલકુલ ના ફાટે તો અહીંયા તમે જોઈ શકો છો બટેટાને મેં સારી રીતે મેશ કરી લીધા છે હવે આમાં ત્રણ જેટલા સમારેલા લીલા ટુકડા ઉમેરીશું અને એક ઇંચ આપણે છીણેલા આદુનો ટુકડો ઉમેરી દેશું આદુ મરચા અહીંયા તમે વધારે કે ઓછા કરી શકો છો બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું સાથે આપણે એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું પરાઠામાં એકદમ ચટપટો સ્વાદ આપવા માટે એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો અડધી ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું અહીંયા આપણે અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી દઈશું અને હવે આમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલો વરિયાળીનો ભૂકો ઉમેરીશું વરિયાળીના ભૂકાનો સ્વાદ આ મસાલામાં એકદમ સરસ લાગશે અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસું અહીંયા બટેટા બાફવામાં મીઠું ઉમેર્યું હતું એટલે મીઠું નથી ઉમેર્યું બધું સરસ મિક્સ થઈ ગયું છે મસાલો બિલકુલ તૈયાર છે તો મસાલાને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે આ પરાઠા સાથે ખાવા માટે લસણ કોથમીર મરચાંની ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે મિક્સર જારમાં બે કપ કોથમીર લેશું બે ઝીણા સમારેલા લીલા મરચાના ટુકડા સાથે આપણે એક ઇંચ આદુનો ટુકડો અને પાંચથી છ મોટી કળી જેટલું લીલું લસણ લેશો તો લીલા લસણનો સફેદ ભાગ અને થોડો લીલો ભાગ એ રીતે લેશો હવે આપણે આમાં એક મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરી દેસો અને સાથે ચટણીના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું હવે ચટણીને થોડું બાઇન્ડિંગ અને થોડી ઘાટી બનાવવા માટે બે ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા લેશો અહીંયા તમે સિંગદાણાના બદલે સેવ કે પછી થોડી દાળિયાની દાળ પણ લઈ શકો છો અહીંયા મેં અડધી ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દીધું અને સાથે એક ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ હવે બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી ચટણીને એકદમ સારી રીતે પીસી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂધ અને પરફેક્ટ એવી ટેસ્ટી ચટણી બિલકુલ તૈયાર છે આ ચટણી સાથે તૈયાર કરેલા મેથી આલુ પરાઠા ખાશો તો પરાઠાનો સ્વાદ સો ગણો વધી જશે ચટણીને માટે સાઈડ પર રાખી દેસુ અને હવે અહીંયા આપણા લોટે એકદમ સારો એવો રેસ્ટ કરી લીધો છે આજે આપણે આ પરાઠાને ફણિયા વગર એકદમ નવી રીતે બનાવીશું તો પરાઠા બનાવવા માટે તમે જો લોટ એકદમ સરસ રોટલી જેવો સોફ્ટ છે આ રીતનો સોફ્ટ લોટ હશે તો જ તમે પરાઠાને એકદમ ઈઝીલી બનાવી શકશો તો આ રીતે તૈયાર કરેલા લોટમાંથી મોટી સાઇઝનું લુવું લઈ લેશું અને લુવાને કોરા લોટથી ડસ્ટ કરી દેસું અને આ રીતે આપણે લુવામાંથી વાટકી જેવો શેપ બનાવી લેશું અને પછી વાટકી જેવો જે શેપ તૈયાર કર્યો છે એમાં બે થી અઢી ટેબલ સ્પૂન જેટલો તૈયાર કરેલો બટેટાનો મસાલો ઉમેરી દેશું હવે મસાલાને અંગૂઠાની મદદથી આ રીતે અંદરની બાજુ પ્રેસ કરતા જઈને લોટને આપણે ભેગો કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એક પોટલી જેવો શેપ બનાવતા જશું તો અંગૂઠા અને આંગળીની મદદથી આ રીતે આપણે લુવાને ફેરવતા ફેરવતા મસાલાને અંદરની બાજુ પ્રેસ કરતા જશું અને એકદમ પરફેક્ટ એવું ભરેલા પરાઠા માટેનું લુ બનાવી લેશું તો અહીંયા તમે જુઓ આજે એક્સ્ટ્રા લોટ વધ્યો છે એને આપણે કાઢી લેશું તો એકદમ પરફેક્ટ એવું આપણું આ લુવું તૈયાર થઈ ગયું છે તો જો લોટ તમારો કઠણ હશે તો તમે આ પ્રોસેસ એકદમ ઇઝીલી નહીં કરી શકો હવે આ રીતે લુવાને એકદમ સરસ સ્મૂથ બનાવી લેશું અને અત્યારે આપણો લોટ એકદમ સરસ સોફ્ટ છે તો આ પરાઠાને આપણે જેમ બાજરીના રોટલા કે બાજરીના ઢેબરા બનાવતા હોઈએ બિલકુલ એ રીતે તૈયાર કરીશું તો આ રીતે હાથ પર થોડો કોરો લોટ ડસ્ટ કરી અને આ રીતે આપણે પરાઠાને હાથની મદદથી ફેરવતા જશું અને મોટું કરતા જશું તો એકદમ ઇઝીલી જો તમારો સોફ્ટ લોટ હશે તો આ રીતે પરાઠું ફેલાતું જશે અને આ રીતે તમને જો ના ફાવે તો તમે આપણે જેમ રોટલો થાબડીને કરતા હોઈએ એ રીતે પણ આ પરાઠું તૈયાર કરી શકો છો એ રીતે તૈયાર કરવા માટે પાટલી પર થોડો કોરો લોટ ડસ્ટ કરી અને આ રીતે પરાઠાને આપણે ફેરવતા જશું અને આંગળીની મદદથી મોટું એવું આપણે પરાઠાને વણી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણું આ પરાઠું આંગળીની મદદથી વણાઈ જાય છે અને સહેજ પણ આપણું આ પરાઠું કિનારીઓથી ફાટતું નથી તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ વધારે મોટું પણ નહીં અને એકદમ નાનું પણ નહીં એ રીતનું મેં પરાઠું વણી લીધું છે બીજી બાજુ પણ આપણું આ પરાઠું સહેજ પણ ચોંટ્યું નથી કે ક્યાંયથી પણ આ પરાઠું સહેજ પણ ફાટ્યું નથી તો છે ને એકદમ નવી રીત પરાઠાને વણવા માટેની તો મસાલો ભરીને જો પરાઠા વણતા ના આવડતું હોય તો તમે મસાલાવાળા પરાઠાને આ રીતે પણ બનાવી શકો છો પરાઠાને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ અને જો તમારે આ પરાઠાને વણીને બનાવવું હોય તો હું તમને એ રીત પણ બતાવી દઉં તો ફરી આપણે આ રીતે લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી પોટલી જેવો શેપ બનાવી દેશું એમાં બે અઢી ટેબલ સ્પૂન જેટલો મસાલો ઉમેરી બધા લોટને ભેગો કરી આ રીતે લુવો તૈયાર કરી લેશું અને હવે તૈયાર કરેલા લુવાને આપણે કોરા લોટમાં ડસ્ટ કરી દેશું અને પછી આપણે હાથની મદદથી પહેલાં જેટલું પરાઠું મોટું કરી શકીએ એટલું આપણે આ રીતે આંગળીઓની મદદથી પરાઠાને ફેલાવી દેશું આ રીતે કરવાથી જે મસાલો છે એ બધી બાજુ એક સરખો ફેલાઈ જશે અને પરાઠો વણશો ત્યારે સહેજ પણ તમારું પરાઠું ફાટશે નહીં તો અહીંયા તમે જુઓ મેં પૂરી કરતાં થોડું મોટી સાઇઝનું પરાઠું તો આ રીતે હાથથી વણીને જ મોટું કરી દીધું છે હવે વેલણની મદદથી હલકા હાથે આપણે પરાઠાને વણી લેશું તો તમે આ રીતે પરાઠું વણશો તો તમારે જેટલું મોટું પરાઠું બનાવવું હશે એટલું મોટું બનશે અને ક્યાંયથી પણ તમારું પરાઠું સાઇઝ પણ ફાટશે નહીં તો તમે જોઈ શકો છો અહીંયા મેં આ પરાઠું પણ એકદમ સરસ વણી લીધું છે તો હવે તૈયાર કરેલા પરાઠાને આપણે શેકવા માટે લઈ લેશું તો પરાઠાને શેકવા માટે અહીંયા મેં એકદમ સરસ તવાને ગરમ કરી લીધો છે પરાઠા હંમેશા તમારે મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાના છે અને પરાઠાને તવા પર ઉમેરો એ પહેલાં તવો એકદમ સારી રીતે ગરમ કરી લેવાનો તો આ રીતે પરાઠો ઉમેર્યા પછી એકથી દોઢ મિનિટ માટે અથવા એક બાજુથી સરસ ડિઝાઇન પડે ત્યાં સુધી પરાઠાને થવા દેસું તો હવે આપણે પરાઠાની સાઈડને ચેન્જ કરી લઈએ અને આ રીતની એકદમ સરસ એક બાજુથી લાઇટ લાઇટ ડિઝાઇન પડી ગઈ છે તો આ પરાઠાને આપણે ઘીમાં શેકીશું અહીંયા મેં મેલ્ટ કરેલું એટલે કે પીગળેલું ઘી લીધું છે તમે આ પરાઠા બટર કે પછી તેલમાં પણ શેકી શકો છો પણ આ પરાઠાનો સ્વાદ દેશી ઘીમાં બહુ જ સારો લાગે છે તો સાઈડ પર તેલ નથી લગાવવાનું આ રીતે પરાઠાની ઉપરની સાઈડ આપણે ઘી લગાવી દેશું અને પરાઠાની સાઈડને ચેન્જ કરી દેશું તો બીજી બાજુ તમે જુઓ એકદમ સરસ ડિઝાઇન આવી ગઈ છે તો હવે આ સાઈડ પણ આપણે એક નાની ચમચી જેટલું ઘી લગાવી દેસું અને હવે બંને બાજુથી ફેરવતા ફેરવતા એકદમ સરસ ક્રિસ્પી એવું પરાઠું થાય ત્યાં સુધી શેકી લેશું આપણે આમાં મલાઈનો ઉપયોગ કર્યો છે તો આ પરાઠા બહુ જ ટેસ્ટી લાગે છે અને આને શેકવા માટે તમારે વધુ પડતું તેલ ઘી કે બટરની પણ જરૂર નથી પડતી તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલા ફૂલેલા અને ક્રિસ્પી એવા આપણા નવા સ્વાદ સાથેના આ પરાઠા બિલકુલ તૈયાર છે તૈયાર થયેલા પરાઠાને ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરો બહુ જ ટેસ્ટી લાગશે અહીંયા તમે જુઓ મેં એક પરાઠાને આ રીતે ખોલ્યું છે તો કેટલો પરફેક્ટ એવો બધી બાજુ મસાલો સ્પ્રેડ થયો છે અને બહુ જ ટેસ્ટી એવા આ પરાઠા બન્યા છે તો તમે આ રીતે આ પરાઠાની રેસીપીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ